હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું આવી 10 બાબત વિશે જે તમને નિરોગી રાખવામાં ઉપયોગી રહેશે. તો જોતા રહો અમારો આ આખો વિડીયો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો પહેલી બાબત, ખોરાક ખાવામાં ધ્યાન રાખવું. જરૂરી છે તેટલી જ કેલરીનો ખોરાક લેવો. પુરુષોને 2000 કેલરી અને સ્ત્રીઓને 1800 કેલરીનો ખોરાક લેવો જ. બાબત નંબર 2, એને પણ ધ્યાનમાં રાખ. તો ખોરાકમાં ફેટવાળો ખોરાક જેવો કે ઘી, માખણ, ચીઝ, મલાઈ, ખાંડ, ગોળ જેવી વસ્તુઓ ઓછી લેવી, જેનાથી તમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. તો તેનો ઉપયોગ ઓછો કરવો. તો એ બાબત નંબર 3 ઉપર, વજન વધે નહીં તેનું ધ્યાન રાખવું. 25-30 વર્ષના પુરુષોનું વજન 90 કિલોથી વધારે ન હોવો જોઈએ અને સ્ત્રીઓનો વજન 60 કિલોથી વધારે ન હોવો જોઈએ. તો આ બાબત પણ ખાસ ધ્યાન રાખ. તો આવીએ બાબત નંબર 4 ઉપર, લેબોરેટરીમાં કોલેસ્ટ્રોલ વગેરેની રેગ્યુલર તપાસ કરાવવી જોઈએ. તો હવે આગળ આપણે વાત કરીએ બાબત નંબર 5 ઉપર, તમારા બ્લડ પ્રેશરનું ધ્યાન રાખો. ખાસ કરીને તમારું BMI 25થી ઉપર જશે તો તમને કોઈ પણ ઉંમરે બ્લડ પ્રેશર થશે. તમારું બ્લડ પ્રેશર 130 જ હોવું જોઈએ, જે નોર્મલ છે, તો તેટલું જ હોવું જોઈએ. તો તેની પણ રેગ્યુલર તપાસ કરાવવી. તો હવે આગળ આપણે વાત કરીએ તો બાબત નંબર 6, ડાયાબિટીસ માટે નિયમિત ચેકઅપ કરાવવું. 30 વર્ષ પછી નિયમિત દરે દર મહિને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ. ભૂખ્યા પછી બ્લડ પ્રેશરનું પ્રમાણ 90 અને જમ્યા પછી 130 મિલી હોવું જોઈએ. તો હવે આગળ આપણે જઈએ બાબત નંબર 7 ઉપર, નિયમિત દરે કસરત કરો. રોજ રેગ્યુલર 3 કિલોમીટર ચાલવું જોઈએ. આ ઉપરાંત 15 મિનિટ કસરત કરવા અથવા આસનો કરો. હવે આપણે આવીએ બાબત નંબર 8 ઉપર, તમાકુ, સિગરેટ અને દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવું. તો હવે આપણે આવીએ બાબત નંબર 9 ઉપર, પૂરતા પ્રમાણે ઊંઘ લેવી. 6 અથવા 7 કલાકની ઊંઘ શરીર માટે બહુ જ ઉત્તમ છે અને જરૂરી. તો હવે આગળ આપણે વાત કરીએ તો બાબત નંબર 10, બિનજરૂરી દવાનો ઉપયોગ ન કરવો અને 2 કલાક શાંતિ મળે એવી જગ્યાએ રોજ બેસવું, જેથી તમારું મન શાંત થઈ શકે. આવી આ 10 બાબતનું ધ્યાન રાખવાથી તમે નિયમિત રીતે નિરોગી રહી શકશો. તો થેન્ક યુ ફોર વોચિંગ અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.